फाइन गर्गंटी तो माइक्रोफाइन। नमस्कार, मिडडे रिपोर्ट में हूँ छू आपनी साथे दानवी माली। बात करें महत्वपूर्ण समाचारों की, तो राजकोट में आरोग्य विभाग में दरोड़ा पड़ा है। तरह राजकोट सोरठिया वाली सर्कल पास दरोड़ा पड़ा है। तरह रमेश्वर बकरी में आरोग्य बेकरी में आरोग्य विभाग द्वारा दरोड़ा पड़वामां आव्या छे। तो 31 डिसेम्बर ने लईने केक शॉप में आ दरोड़ा पड़वामां आव्या छे। पेस्ट्री तथा तमाम चीज वस्तुओं की करवामां आवी रही छे संपूर्ण चकासणी। बेकरी में दरोड़ा पड़वामां आवी रह्या छे। सोरठियावाड़ी सर्कल पासे आ सर्च ऑपरेशन हाथ धरायुं हतुं के ज्यां राजकोट में रामेश्वर बेकरी अंदर आ दरोड़ा पड़वामां आव्या छे। राजकोट में आरोग्य विभाग ना दरोड़ा हाथ धराई रह्या छे। तो आज मुद्दे वधु वात करवा मारी साथे अमारा रिपोर्टर अंकित जोड़ाई गए छे। लाइव वधु विगत मेळवीशुं अंकित पासे थी। तेरे अंकित, तेरे बेकरी नी अंदर दरोड़ा पाडवामां आव्या छे। हाल तो क्या खाणीपीणी ने लईने घणी बधी प्रोडक्ट्स खराबी सामे आवती होय छे, तो बेकरी में अचानक दरोड़ा पड्या छे, शुं छे वधु विगत? जी अंकित। चोक्कस, आपणे सीधा आरोग्य अधिकारी साथे ज वातचीत करीशुं। आरोग्य अधिकारी अमित पंचाल आपणी साथे છે। શું કહેશો સર, કયા પ્રકારના દરોડા છે, શા માટેની આ કાર્યવાહી છે અને કાર્યવાહી અંતર્ગત શું ઝડપાયું છે? ક્રિસમસ તેમજ 31st તહેવારોને અનુલક્ષીને કેક, પેસ્ટ્રી તેમજ બીવરેજીસનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય, રાજકોટ શહેર વિસ્તારમાં આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ મળી રહે તે હેતુથી ફૂડ શાખા દ્વારા આ ચકાસણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। છેલ્લા એક વીક દરમિયાન 30 બેકરી શોપની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। આજે આપણે સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલું રામેશ્વર કેક બેકરી શોપ છે ત્યાં ચકાસણી હાથ ધરેલ છે। ખાસ કરીને અખાદ્ય ચીજોની અંદર શું શું મળી આવ્યું છે, શું કહેશો? આપની ટીમ દ્વારા નાશ પણ કરવામાં આવ્યો છે, શું કહેશો? પ્રાથમિક દ્રષ્ટિએ કેક અને પેસ્ટ્રીની ચકાસણી કરતાં કે જે આપણે જોઈ રહ્યા છીએ કે વધુ પડતો લાલ છે, પીળો છે, ભડકીલા કલરનો ઉપયોગ કરવામાં આવેલો છે। તેમજ જે બીવરેજીસ છે એ પણ અત્યારે એક્સપાયરી થઈ ગયેલું અને વેચાણમાં રાખેલું જોવા મળેલું છે। કેકની વાત કરવામાં આવે તો કેકની અંદર ખાસ કરીને બનાવટની અંદર એવી તો કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના કારણે લોકોનું આરોગ્ય છે તે જોખમાઈ શકે છે, શું કહેશો? કેકની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે જે કલર યુઝ કરેલો છે એ કલર છે એ વધુ પડતો ભડકીલો છે, જે માનવ આરોગ્યને નુકસાન કરે એવું છે। ખાસ કરીને આ પ્રકારના જો પદાર્થનું સેવન કરવામાં આવે તો લોકોને કયા પ્રકારનું નુકસાન થઈ શકે તેમ છે, શું કહેશો? સામાન્ય રીતે એસિડિટી છે, સ્કિનને લગતા ડિસીઝ છે એ વધુ પ્રમાણે થઈ શકે। જે આ કેક છે તે કેટલા દિવસ સુધી ખાઈ શકાય છે, જ્યારથી આ બનાવટો અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ પણ લખવામાં નથી આવી? સામાન્ય રીતે 4-6 ડિગ્રીમાં કેકને રાખવામાં આવે તો 12-24 કલાક સુધી યુઝ કરી શકાય છે। ચોક્કસ, તો આ હતા આરોગ્ય અધિકારી અમિત પંચાલ, અને હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે અહીંયા જે સ્વીટનો જે એરિયા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે, જે સ્વીટનું જે કોર્નર છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પણ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ છે તે લખવામાં નથી આવી। એટલે કે આ ક્યારે બની છે, આ ક્યાં સુધી ખાઈ શકાય છે તે બાબતની કોઈ જાણકારી છે તે ગ્રાહકોને આપવામાં નથી આવી રહી। હવે હું બાકીની જે બેકરીનો જે વિભાગ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મસ્કા બન છે ક્યારે તેનું મેન્યુફેક્ચરિંગ થયું, ક્યારે તેની એક્સપાયરી છે તેની અંદર પણ ઘણી બાબતો દર્શાવવામાં નથી આવી। બીજી તરફ કેક છે અહીંયા, કારણ કે 31 ડિસેમ્બરની લઈને મોટાભાગના લોકો છે તે કેક્સ કટિંગ કરતા હોય છે અને ન્યૂ ઇયરનું સેલિબ્રેશન પણ કરતા હોય છે, પરંતુ અહીંયા પણ જોઈ શકાય છે કે મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ છે તે લખવામાં નથી આવી। અહીંના જે ઓનર્સ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, તેમનું શું કહેવું છે, શું કહેશો? આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આપનું શું કહેવું છે આને લઈને? એનું લઈને કંઈ કહેવામાં આવતું નથી, જે પણ છે જે ભેટ છે સામે બને છે, એટલે એક્સપાયરી ડેટ ન મારી એની મારી ભૂલ છે, અમે સ્વીકારી છું, પણ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ એ બને એમાંય નાનું પડતો, પણ વસ્તુ એવી છે કે ફ્રેશો ફ્રેશ રોજ મળતું હોય તો ચૂક થતી હોય એવી અમુક જગ્યાએ આજે થઈ છે, એનું મને દુઃખ છે। અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોલ્ડ ડ્રિંક્સ છે તેનો નાશ કરવામાં આવ્યો છે, ભાખરી છે તેનો નાશ કરવામાં, મસ્કાબન સહિતની જે આઇટમો છે તેનો નાશ કરવામાં આવ્યો છે, કેક છે તે કેટલી જૂની છે, શું કહેશો? કેક
કાલ રાતે જે છેલ્લો સ્ટોક હોય ને એ આવ્યો હોય, એટલી બધી કંઈ હોય નહીં. તમે ચેક કરી લ્યો, એમાંય અમે ગેરંટી દઈએ કે સાંજે જે રાતે સ્ટોક બને ને તે વસ્તુ અત્યારે સેલ થતી હોય, અને અત્યારે જે પણ હું ઓર્ડર લખાવું એ બધી સાંજે સેલ થતી હોય, એટલે ફ્રેશો ફ્રેશ જ આઈટમ હોય છે. આ તો એક અમે એક્સપાયરી નથી મારી, એ અમારો વાંક છે. ચોક્કસ તમે એક્સપાયરી નથી મારી તેનો વાંક છે. અમુક એક્સપાયરી ડેટ વાળો પણ માલ નીકળ્યો છે, પછી તે કોલ્ડ ડ્રિંક્સ હોય તો ભલે. આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કેકની અંદર વધુ પડતા કલરો છે તે નાખવામાં આવે છે કે જે માનવ માટે હાનિકારક છે, જો તેનું સેવન કરવામાં આવે શું કહેશો? એ રેડ વેલ્વેટ કેક છે, એની ઉપર જે સ્પંજ હોય તે એ બધી આપણે જે અંદરનો બેઝ હોય એનાથી બને છે, એટલે એમાં કલર લાગે વધારે, અને એમાં અંદરથી તમે ખાવાની કે એમાં કંઈ નુકસાન થતું નથી એટલું બધું. આ તો કલરને લીધે એવું કહે છે, તો આપણે બંધ કરી દઈશું એવું નથી, એ વસ્તુ આપણે નહીં ધરાવી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંના જે ફરસાણના જે નમૂના છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે મોટી સંખ્યાની અંદર. આરોગ્ય વિભાગે કોઈ પણ જાતનું આ જે વેફર છે તે કઈ બ્રાન્ડની છે, ક્યારે આને બનાવવામાં આવી છે, ક્યાં તેલની અંદર આને બનાવવામાં આવે છે, સાથોસાથ ન માત્ર વેફર પરંતુ અન્ય જે ફ્રાઇમ્સ છે, સાથોસાથ જે ખાખરા સહિતના જે ખાદ્ય પદાર્થો છે તે કોના દ્વારા બનાવવામાં આવે છે, ક્યારે બનાવવામાં આવે છે, કઈ બ્રાન્ડના બનાવવામાં આવે છે, આજે જે પણ ખાદ્ય પદાર્થ બનાવવામાં આવ્યા છે તેની અંદર કયા કયા કન્ટેન્ટ્સ છે તે એની અંદર ઉમેરવામાં આવ્યા છે, કયા કયા કન્ટેન્ટ્સના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે છે તે બાબતની કોઈ પણ જાણકારી છે તે અહીંયા લખવામાં નથી આવી. અને રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 31 ડિસેમ્બરને લઈને સતત ત્રીજા દિવસે આ દરોડાની કામગીરી છે તે ચાલુ રાખવામાં આવી છે. જી દાનવી, ચોક્કસ અંકિત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રામેશ્વર બેકરીમાં દરોડાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે એક્સપાયર થયેલો તમામ માલ છે તે બહાર ફેંકી દેવામાં આવ્યો છે. તમામ સ્ટોક જે છે જથ્થો તેનો નાશ કરવામાં આવ્યો છે, સાથે આરોગ્ય વિભાગ દ્વારા ચોકસી યોગ્ય પગલાં પણ લેવામાં આવશે, અને સાથે તમામ પ્રકારની ખરાબ ક્વોલિટીનો માલ છે તે બહાર ફેંકી દેવામાં આવ્યો છે. તો અમદાવાદમાં ફ્લાવર શોને લઈને મેયરની જાહેરાત થઈ છે. ફ્લાવર શોમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે, તો રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આગામી 31 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધી ચાલશે આ ફ્લાવર શો. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો મૂકશે ખુલ્લો, સવારે 10 વાગ્યાથી કરીને રાત્રે 10 વાગ્યા સુધી આ ફ્લાવર શો ચાલુ રહેશે, અને તેમાં તમામ પ્રકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારની કોવિડની જે ગાઈડલાઇન છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક માસ્ક અને સેનિટરાઇઝ ફરજિયાત, જે કોઈ વ્યક્તિ આ અમદાવાદ ફ્લાવર શોની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે એને માસ્ક ફરજિયાત, સાથે સાથે એનું સેનિટાઇઝ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અમલ કરશે. અમદાવાદમાં અટલ બ્રિજ અડધો દિવસ બંધ રહેશે, તો ફ્લાવર શો દરમિયાન બપોર સુધી ખુલ્લો રહેશે આ બ્રિજ. બપોરે 2 વાગ્યા પછી આ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો ફ્લાવર શો દરમિયાન ઘસારાના પગલે નિર્ણય લેવાયો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે અટલ બ્રિજ અડધો દિવસ બંધ રખાશે. પ્રકૃતિ પ્રેમીઓ અને અમદાવાદના નગરજનો જ્યારે અમદાવાદ ફ્લાવર શો નું મનોરંજન લેવા આવશે ત્યારે ઘસારામાં કોઈ હુનારત ના થાય એના માટે બપોરે 2 વાગ્યા સુધી, સવારથી બપોરે 2 વાગ્યા સુધી અટલ બ્રિજ ચાલુ રહેશે. બપોર પછી 2 વાગ્યા પછી અટલ બ્રિજ બંધ કરશે, અને આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક આયોજન છે. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે, ત્યારે દેશી લઠ્ઠાનો સામાન તેમજ દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. તો સચિન જીઆઈડીસીમાં પોલીસ મથકની હદમાં દરોડા પાડ્યા છે, ત્યારે ડીપલી ગામની ખાડીના કિનારે ધમધમથી ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. તો કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 આરોપીને ઝડપી પાડ્યા છે, અને 6 પૈકી 1 આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. તો સચિન જીઆઈડીસીમાં પોલીસ મથકની હદમાં દરોડા પડ્યા છે, ડીપલી ગામની ખાડીમાં ધમધમતી હતી આ તમામ ભઠ્ઠીઓ. તો આજ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, લઠ્ઠાકાંડ બન્યા છે ને એમાં હવે સુરતની અંદર પણ હવે ક્યાંક આ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે દરોડાની અંદર દેશી લઠ્ઠાનો સામાન પણ મળી આવ્યો છે, શું છે વધુ વિગત?
બિલકુલ ગાંધીને ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પર ઠેર ઠેર દારૂ વેચાય છે, અને ખાસ કરીને સુરત પોલીસ જયારે નશામુક્ત સુરત શહેરની વાત કરતી હોય છે, એમડી ડ્રગ્સ પકડતી હોય છે, ત્યારે સુરત પોલીસ ભૂલી જાય છે કે સૌથી વધારે દારૂનું વેચાણ અને દારૂ બનવાનું કામ સુરતમાં થાય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા દીપલી ગામની ખાડી કિનારે જે પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા, એક નહીં પણ એક કરતા વધુ દારૂની ભટ્ટીઓ મળી આવી હતી. અંદાજિત 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. તો કે અહીંયા ખાસવાર આ પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડે છે, દારૂ બનતો અને દારૂ વેચાતો પકડાય છે, તે છતાં પણ સુરત પોલીસ દારૂ બંધ કરાવવામાં નિષ્ફળ નીવડી છે. ચોક્કસ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર રાજ્ય સરકારમાં પોતાના નંબર વધારવા માટે માત્ર ડ્રગ્સ પકડીને નશામુક્ત સુરતની વાત કરતા હોય છે, ત્યારે દારૂ નશામાં આવતું છે કે નહીં તેને લઈને હવે પ્રશ્નાર્થ ઉભા થયા છે. જે પ્રકારે સતત દારૂનું વેચાણ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતમાં જે પ્રકારે દારૂના અવારનવાર પકડાતો હોય છે, તેને લઈને સુરતની પોલીસની કામગીરી પર હવે સવાલો ઉભા થયા છે. જી ચોક્કસ કીર્તિશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. જામનગરના જગા ગામ નજીક સ્કૂલ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 8 થી 9 લોકોને ઇજા થવા પામી છે. તો અકસ્માત થતા 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્કૂલ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત જગા ગામની નજીક થયો હતો. અકસ્માતમાં 8 થી 9 લોકોને ઇજા પણ પહોંચી છે અને તમામ ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠામાં ખાનગી લક્ઝરી બસ પલટી છે. પાલનપુરના ચિત્રાસણી નજીક આ પુલ પાસે અકસ્માત થયો છે. તો રાજસ્થાનથી ખાનગી લક્ઝરી બસ પલટી હતી ત્યારે અકસ્માતમાં 30 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તો બસમાં 55 લોકો સવાર હતા. અમદાવાદથી જોધપુર આ લક્ઝરી બસ જતી હતી ને તે સમયે તે પલટી હતી, તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ નીકળી છે. તો દાહોદમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અવંતિકા રિસોર્ટ નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો છે ત્યારે ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. તો 17 લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. સાથે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે. તો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. તો આ તરફ ઇન્દોર હાઈવે પર ફરી એક બીજો અકસ્માત પણ થયો છે. દાહોદ બાયપાસ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. ઝાલોદ તાલુકા પંચાયતના ચેરમેનનું નિધન થયું છે. તો ચેરમેન પ્રકાશ પાંચેસરાને નડ્યો છે અકસ્માત. સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલટી ખાધી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. બે અકસ્માત બન્યા છે. દાહોદ ઇન્દોર હાઈવે પર બાયપાસ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. તો અન્ય અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. રાજકોટમાં ઢોર પકડનાર પાર્ટી સાથે ઉગ્ર બોલચાલી થઈ છે. ઢોર પકડવા મામલે કરી હતી બોલચાલી. તો ઢોર માલિકોએ ટીમ સાથે માથાકૂટ કરી છે. વિજિલન્સની ટીમે મામલો થાળે પાડ્યો છે. તો ઢોર પકડવા મામલે બોલચાલી થઈ છે. વિજિલન્સની ટીમે મામલો થાળે પાડ્યો છે અને આ મુદ્દે વધુ વાત કરવા માટે સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ઢોર પકડનાર પાર્ટી સાથે ઉગ્ર બોલાચાલી થઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસથી, જે આજે રાજકોટમાં મહાનગરપાલિકા છે એમને જે છે એમની કમ્પ્લેન નંબર ઉપર કમ્પ્લેન મળી હતી કે કણકોટ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે. ત્યાંથી એ માટે જે છે ઢોર પકડ પાર્ટી જે છે એ ત્યાં ઢોર પકડવા ગઈ હતી. તે રખડતા ઢોરને જે છે પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી. તે સમયે કેટલાક શસ્ત્રો દળી આવ્યા હતા અને ત્યાં ધસી આવ્યા હતા અને જે છે ઢોર છોડી મૂકવાની માંગ કરી હતી. જો કે ઢોર પકડ પાર્ટી દ્વારા જે છે એ બાબતે મનાઈ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક સમયે મામલો જે છે અતિ ઉગ્ર બન્યો હતો. જો કે ત્યાં વિજિલન્સની ટીમ ત્યાં હાજર હતી અને તેમણે જે છે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરવા જઈએ તો રાજકોટમાં જે છે અગાઉ પણ ઢોર પાર્ટી ઉપર હુમલો અનેક વખત હુમલાની ઘટના બની હતી, ત્યારે આજે ફરી એક વખત જે છે ઉગ્ર બોલાચાલી થતા મામલો જે છે ઉગ્ર બન્યો હતો. જો કે વિજિલન્સની ટીમ નો હોત તો આજે પણ એક હુમલાની એક વધુ એક ઘટના બને. જો કે ત્યાં હાજર અધિકારીઓએ જે છે મામલો થાળે પડતા હાલ જે છે ત્યાં શાંતિ છે અને
ત્યાંથી જોર પકડી અને જોર પાર્ટી જે છે તે કણકોટ ગામથી પણ રવાના થઈ ચૂકી છે. ચોક્કસથી હાર્દિક જોડે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં કૃષિ મંત્રીએ કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ. રાઘવજી પટેલે મંત્રાલયે અચાનક ચેકિંગ કર્યું હતું. કૃષિ ભવનમાં તમામ અધિકારીઓ હાજર નહોતા, તો સરકારી બાબુઓ કૃષિ ભવનમાં ગાયબ છે. તો કૃષિ મંત્રીએ કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ. ગાંધીનગરમાં કૃષિ મંત્રીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. તો કૃષિ ભવનમાં અધિકારીઓ હાજર નહોતા, તો સરકારી બાબુઓ કૃષિ ભવનમાં ગાયબ થયા છે, ત્યારે આ સરપ્રાઇઝ ચેકિંગ રાઘવજી પટેલ દ્વારા હાથ ધરાયું હતું. તેઓ અચાનક જ કૃષિ ભવન પહોંચ્યા હતા અને ત્યારે તમામ અધિકારીઓ ત્યાં હાજર નહોતા. કૃષિ ભવનમાં અધિકારીઓ હાજર નહોતા ત્યારે ગાંધીનગરમાં સરકારી બાબુઓ કૃષિ ભવનમાં હાજર નહોતા ત્યારે આ સઘન ચેકિંગ સરપ્રાઇઝ રીતે ચેકિંગ હાથ ધરાયું છે. રાઘવજી પટેલ તેઓ કૃષિ ભવન પહોંચી ગયા હતા અને આજ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર ગીતા જોડાઈ ગયા છે. ગીતા, કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભવનમાં અધિકારીઓ હાજર નહોતા, સરપ્રાઇઝિંગ ચેકિંગ તેમણે હાથ ધર્યું છે, શું થયું વધુ વિગત? જી, ભૂપેન્દ્ર પટેલને નવી સરકારમાં સીએમ તરફથી સૂચના આપવામાં આવી છે તમામ મંત્રીઓને કે પોતપોતાના વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ કરે. સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો હેતુ એ હોય છે કે જો કોઈ અધિકારીઓ બેજવાબદારી પૂર્વક વર્તન કરતા હોય અથવા તો ઓફિસમાં એ પ્રકારનું વાતાવરણ હોય તો તેઓ ઊંઘતા ઝડપાય. સરપ્રાઇઝ અને સરપ્રાઇઝ વિઝિટ નો મતલબ એ પણ હોય છે કે માની લો કે જે તે વિભાગમાં કામ ન થતા હોય, લોકોની લાઈનો લાગતી હોય, લોકોની સમસ્યા હોય તો ડાયરેક્ટ રૂબરૂ થઈ શકે સામાન્ય લોકો મંત્રી સાથે. એટલે આજે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કૃષિ ભવનની વિઝિટ કરી છે. અચાનક જ કૃષિ ભવન પહોંચતા જ કૃષિ ભવનના અધિકારીઓ હતા તેમાં સન્નાટો છવાઈ ગયો હતો. કૃષિ ભવન પહોંચીને કૃષિ મંત્રીએ વિભાગની કામગીરીની સમીક્ષા કરી છે અને કૃષિ મંત્રી એક નહીં, તમામ જે મંત્રીઓ છે વિભાગના, અલગ અલગ વિભાગના, એ પોતપોતાના વિભાગમાં આ પ્રકારે સરપ્રાઇઝ વિઝિટ કરશે. એટલે એક આડકતરો મેસેજ એ છે તમામને કે પોતે પોતાના વિભાગ માટે જે કર્મચારીઓ છે, મંત્રીઓ તો એલર્ટ રહે પણ તેમના કર્મચારીઓ પણ કર્મચારીઓ લેટ આવતા હોય એના માટે પણ એક મેસેજ જાય છે કે સમયબદ્ધ આપણે આવી જઈએ, કારણ કે મંત્રીશ્રી પણ એકદમ સમયસર આવી ગયા હતા અહીંયા વિઝિટમાં અને એ પ્રમાણે મોટાભાગે મહદઅંશે તમે પણ જોશો કે એ બધા સ્ટાફ હાજર હતા એ રીતે રહેલું છે. તો મિડે રિપોર્ટમાં હાલ સમય છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બેઠક પરીક્ષામાં ચોરી કરનારા 95 વિદ્યાર્થીઓ અંગે લેવાશે નિર્ણય. ડમી વિદ્યાર્થી બેસાડનાર સામે પગલાં લેવાશે. 95 વિદ્યાર્થીઓ પૈકી 48 વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના. 10 ચલણી નોટમાં પરીક્ષાલક્ષી ઝડપાયું હતું લખાણ. બહારથી સપ્લિમેન્ટરી લખી આવનાર સામે પણ પગલાં લેવાશે. જામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ. વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી વખતે નશામાં આવેલા વ્યક્તિએ કરી ગાળાગાળી. વ્યક્તિએ પોલીસ તરીકે ઓળખ આપી હોવાનો વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ. રાજકોટના પડદરીમાં બે જૂથ વચ્ચે હોબાળો. ગીત વગાડવા મુદ્દે થઈ હતી માથાકૂટ. એક જૂથે બીજા જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ. 8 વધુ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ. કોરોનાને લઈને આરોગ્ય વિભાગની કામગીરી ઉપર લલિત વસોયાને આરોપ. ઓક્સિજન પ્લાન્ટ કેટલાય સમયથી બંધ હોવા છતાં નથી કરાઈ કોઈ કામગીરી. રાજકોટના અશોક ગાર્ડનમાં મજૂર પર હુમલો. જોરથી ટેપ વગાડવા પર મજૂર પર કરાયો હુમલો. મજૂર કારખાનામાં કરતો હતો કામ. મજૂર પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટ નજીક નાકરાવાડી ગામે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ચાલુ કરાશે. દરરોજ રાજકોટના 1000 ઘન કચરાનો નિકાલ થશે. કચરાના નિકાલથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આરએમસી દ્વારા ચાલુ કરાઈ કામગીરી. 15 જેટલી જગ્યામાં 270 કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર થશે. પ્રતિ કલાક 14.9 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. 14,000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે. 6700 ચોરસ મીટર જગ્યા રમતગમત માટે રખાઈ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત. હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ અને ડીનના લીધા ઉધડા. મેડિકલ કોલેજમાં પ્રોફેસર્સ અને ડોક્ટર્સની અનેક જગ્યાએ જોવા મળી ખાલી.
नवा वर्ष की शुरुआत ने आड़े गणतरी दिवसों ज बाकी अमुक लोगों में जोवा मळी धार्मिकता। राजकोट कुडलधाम में उमटू मानो मेहरामण, लोग पश्चिमी संस्कृति भूली उजवी रहा है पारंपरिक संस्कृति। नवा वर्ष की उजवणी ने लई सापुतारा की होटल मालिकों करी तैयारी। सापुतारा होटल एसोसिएशन नवा वर्ष की उजवणी और प्रवासियों ने आकर्षवा नीत नवा कार्यक्रमों की रंझट करू आयोजन। कच्छना खटिया गामना सीमाड़ा में आग लागी, बपोरना समय आगनो बनाव बन्यो। आग लागता मोटा प्रमाण में घास पड़ीने खाक, लोकोने जाण थता आग पर काबू मेळवाना प्रयासों चालू कराया। सुरेन्द्रनगर में राजकोट चोटीला हाईवे पर बस में आगनी घटना, घटना में एक महिलानुं मौत, ब्रांच प्रवासीओ दाज्या, प्रवासीओनो सामान बळीने खाक, फायर विभागे आग पर मेळव्यो काबू। सुरेन्द्रनगर ध्रांगध्रा पुलिस स्टेशन दारू नो नाश कर्यो, 2 करोड़ 28 लाख नो विदेशी दारू और बियर ना जत्था नो नाश कर्यो, उच्च अधिकारी पण उपस्थित रहा। विधानसभा की चूंटणी बाद कांग्रेस ने वधु एक झटको, सुरेन्द्रनगर वेलकम बेक। राज्य में कोरोना वैक्सीन की मांग वधी छे, राज्य आरोग्य विभागे केन्द्र सरकार पास मांगी छे रसी, तो 10 लाख कोविशील्ड 2 लाख कोवेक्सिन जत्था की मांग कराई है। राज्य सरकार ने 2 लाख कोवेक्सिन जत्थो मंजूर कर, तो 2 लाख कोवेक्सिन पैकी 1 लाख कोवेक्सिन डोज राज्य सरकार ने प्राप्त थया छे, तो 1 लाख कोवेक्सिन प्राप्त थे जत्थो हवे राज्य वेक्सिन सेंटर पर मोकलवामां आवशे। तो पाटण जिल्लाना कोरोना सामे लड़ी शकवाना आगोतरा आयोजन लईने कलेक्टरे हॉस्पिटल की मुलाकात लीधी छे। तो जिल्ला कलेक्टरे सुप्रीत सी गुलाटीए धारपुर हॉस्पिटल पहोंच्या हता। धारपुर हॉस्पिटल में हाल 600 बेड की व्यवस्था करवामां आवी छे, जेमांथी हाल 100 जेटला बेड कोविड पेशंट माटे रिजर्व करवामां आव्या छे। तो धारपुर हॉस्पिटल खाते छेल्ला आरटीपीसीआर लैब पण कार्यरत छे, साथ ज धारपुर हॉस्पिटल में 200 जेटला वेंटिलेटर पण तैयार राखवामां आव्या छे, त्यारे तमाम स्टाफ ने पण रिजर्व राखवामां आव्या छे। तो सूरत वाली मंडल द्वारा डीईओ ने रजूआत करवामां आवी छे, केटलीक शाळाओ द्वारा वालीओ ने चौक्स दुकाने थी स्वेटर लेवानी फरज पड़े छे। आ उपरांत चौक्स ड्रेस कोड माटे पण शाळाओ द्वारा दबाण करवामां आवतुं होय छे, तो वालीओ ने आ अंगे दबाण न करवा बाबते वाली मंडल द्वारा रजूआत कराई छे। साथ आरटीई मुजब प्रवेश मेळवनार तमाम विद्यार्थीओना वालीओ ने हजू सुधी ₹3000 नथी मळ्या, तो ते ताकीद जमा थाय ते अंगे पण रजूआत करवामां आवी छे। अंकलेश्वर ना बे इंजीनियरिंग अने आईटी सेक्टर में काम करता युवानों एक खेती करवानु शुरू कर्यु छे। तो भरूचना अंकलेश्वर में अंकलेश्वर तालुकाना सजोद गामना खेडूते परंपरागत खेती थी कंईक अलग करवाना हेतु थी राज्य सरकार अने केन्द्र सरकार की कृषि सहाय योजनानो लाभ लईने ग्रीन हाउस बनाव्यु छे। तेमां जरबेरा नामना फूल माटे प्लांटेशन करी बगायत खेतीमांथी सरकारी सहाय लीधी छे, त्यारे बजारमां फूलोनी मांग वधता तेओ फूलोनी खेतीमां सफळ थया छे। तो आ जोता खेडूतना बे दीकरा के जे खूब सारा पगार साथेनी नौकरी छोड़ीने खेतीमां जोड़ाई गया छे, त्यारे खेडूतना बे पुत्रोए जिप्सोफिला फूलनी खेती करवानुं शुरू कर्युं हतुं। त्यारे हॉलेंडना जिप्सोफिलाना फूलनी लग्न प्रसंग, तहेवार तेमज अन्य प्रसंगोमां तेनी भारी मांग होय छे, तेथी तेना ऊंचा भाव पण मळी आवता होय छे। तो गुजरातमां सूरत सहित भारतना मुंबई, इंदौर अने दिल्ली सहितना मोटा शहेरोमां आ मांग होवाथी त्यां सप्लाई करीने खेडूतो खूब सारी आवक मेळवी रह्या छे। तो अंकलेश्वरना प्रगतिशील खेडूत पितानी खेती साथे उच्च अभ्यासी बे पुत्रों पोतानी नौकरी छोड़ीने खेतीना व्यवसाय साथे संकळाईने हाल हॉलेंडमां थता जिप्सोफिलाना फूलोनी खेती करी तेनो निकास पण करी रह्या छे। साथे भरूच जिल्लाना अंकलेश्वर तालुकाना सजोद गामना प्रगतिशील खेडूत यशवंतभाई प्रजापतिए परंपरागत खेतीथी कंईक जुदी खेती करवाना हेतुथी नेशनल होर्टिकल्चर बोर्ड तेमज नेशनल होर्टिकल्चर मिशन एम राज्य सरकार अने केन्द्र सरकारनी कृषि सहाय योजनानो लाभ लईने ग्रीन हाउस बनावी तेमां जरबेरा नामना फूल माटे प्लांटेशन करी बागायतमांथी सरकारी सहाय लीधी छे। साथे समयांतर आ फूलोनी मांग वधता खेतीमां तेओ सफळ पण थया छे, जे बाद यशवंतभाईना बे दीकरा किरण प्रजापति अने रिलेश प्रजापति बन्ने भाईओ एंजीनियरिंग अने आईटी सेक्टर में अभ्यास करी सारा पगारनी नौकरी छोड़ी व्यवसाय में आया छे।
જોબ પણ અમે પાંચ વર્ષ કરી, મેં પણ પાંચ વર્ષ કરી, ભાઈ પણ કરી, પણ અમને જોબ કરતાં ખેતીમાં ઇન્ટરેસ્ટ વધારે હોવાથી અને અમારી પાસે ખેતીની જમીન હોવાથી કે ખેતીમાં આપણે કંઈક નવું કરીએ જે જૂની પરંપરાગત ખેતી છોડીને, તો એના પર તરફ અમને વિચાર આવ્યો અને એના ઉપર પછી અમે આગળ ફોકસ કરીને અમે આ ગ્રીન હાઉસમાં નવી ટેકનોલોજીથી ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું 2012માં તે 2020 સુધી એ મારા જરબિયાનો પાક મેં લીધો અને એમાં હું સક્સેસ ગયો અને એના માટે મને સરદાર પટેલ એવોર્ડ આપણે ગુજરાત સરકાર તરફથી મને એનાયત થયો છે. આ સિવાય મારા બંને આ એક ગ્રીન હાઉસમાં મને સફળતા મળી તો પછી મારા બંને દીકરાજી ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને ઉચ્ચ અભ્યાસ ઉચ્ચ પગારની નોકરી છોડી મારી સાથે ખેતીમાં લાગી ગયા. રાજકોટમાં જેતપુરમાં ગાંજો ઝડપાયો છે. જેતપુરથી ગાંજા સાથે બે પરપ્રાંતિઓ ઝડપાયા છે, ત્યારે 1.900 ગ્રામ ગાંજા સાથે બે વ્યક્તિઓ ઝડપાયા છે અને શહેરના સારણના પુલ પાસે બસ સ્ટોપ પાસેથી તેઓ ઝડપાયા છે. તો આ બંને ઇસમો જય પ્રિન્ટ ચાંપરાપુરા પાસે રહેતા હતા. પોલીસે NDPC એક્ટ હેઠળનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે NDPC એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો જેતપુરમાં ગાંજા સાથે બે વ્યક્તિઓ ઝડપાયા છે. તો એક વાજો 31 ડિસેમ્બર નજીક છે ત્યારે તંત્ર સફાળુ અત્યારે હાલ જાગેલું છે. તંત્ર દ્વારા તમામ કામગીરી હાથ ધરાઈ છે. તો આ સાથે હાલ મિડ ડે રિપોર્ટમાં બસ આટલું. વધુ સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.